નમસ્કાર દર્શક મિત્રો આઈસીડીએ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતા ઉમરે આંગણવાડી કાર્યક્રમમાં હું આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના કાર્યક્રમનો વિષય છે બાળ ઘડતર સુંદરતા અને શ્રેષ્ઠતા માટે પ્રશંસા આજના કાર્યક્રમ અંતર્ગત ક્વીઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપ સ્ક્રીન પર નિહાળી શકો છો આજની ક્વીઝનો પ્રશ્ન છે બાળકોમાં સુંદરતા અને શ્રેષ્ઠતાની કદર કરવાની શક્તિ કેવી રીતે વિકસાવી શકાય એક નોંધ કરાવો બે પ્રેરિત કરો ત્રણ પ્રોત્સાહિત કરો ચાર ઉપરોક્ત તમામ આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબનો વિકલ્પ ઉદાહરણ તરીકે આપનું નામ ગીતા ગામ નાંદોદ તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે બાણું બસો ઇઠ્યોતેર ઓગણસાહીઠ જીરો છ્યાસી દર્શક મિત્રો આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી ક્વીઝના પ્રશ્નોનો જવાબ આવતીકાલે બપોરે સાડા ત્રણ વાગ્યા સુધી મોકલી આપશો દર્શક મિત્રો આપ સૌ જાણો છો એમ આપણે અત્યારે હાલ બાળઘરતરની ચોવીસ એપિસોડની શૃંખલા ચાલી રહી છે આજના કાર્યક્રમમાં ગુણાતીત ગુણની લાક્ષણિકતા સુંદરતા અને શ્રેષ્ઠતાની પ્રશંસા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર નિરાલીબેન પંડિત જેઓ શ્રી વેલ બિંગ કોચ છે આજે આપણને ખૂબ સુંદર માર્ગદર્શન આપવા માટે આવ્યા છે તો નિરાલીબેનને હું વિનંતી કરીશ નમસ્તે દર્શક મિત્રો સો આજે આપણે ગુણાતીત ગુણની એક ફરી નવી લાક્ષણિકતા ઉપર ચર્ચા કરીશું વિગતે

એને જ આપણે ગુજરાતીમાં સમજીએ તો સુંદર જે વસ્તુ છે એ આપણને હંમેશા માટે ખુશી આપે છે તો સુંદરતા માટે આપણને બધાને કેટલો બધો લગાવ હોય છે અને કેટલી બધી પ્રશંસા હોય છે બધાને સુંદર વસ્તુઓ અને વ્યક્તિઓ ખૂબ જ ગમે છે વસ્તુઓ તો ઓફકોર્સ આપણા કંટ્રોલમાં નથી પણ વ્યક્તિત્વ જે સુંદર હોય છે એ શું આપણા કંટ્રોલમાં છે અને આપણે એને વિકસી શકીએ છીએ એ આપણે આજના આ સેશનમાં જોઈશું

ભૌતિક સુંદરતા એટલે સારી વાણી તો અને આથમ તો સૂરજ ભૌતિક સુંદરતા એટલે સુંદર ગીત પણ આવે જેમ કે લતા મંગેશકરનું ગીત છે સત્યમ શિવમ સુંદરમ ભૌતિક સુંદરતા એટલે એક સુંદર ઘર વ્યવસ્થિત રૂમ એ પણ હોઈ શકે હમ ડેકોરેટેડ રૂમ યસ સો ભૌતિક સુંદરતા જ્યારે આપણે મનમાં વિચાર આવે ત્યારે આપણી પાસે આ બધા ચિત્રોને જોઈએ લાઈવ જોઈએ તો આપણા મનમાં એકદમ અચ ખુશીની લહેર આવી શકે આપણે બહુ જ ક્યૂટ ગલુડિયા જોઈએ કે એકદમ હસતું રમતું બાળક જોઈએ રેનબો જોઈએ કે પછી એક સારું સુંદર કપલ જોઈએ એક સારું ડેકોરેટેડ કેક જોઈએ કે સુંદર ફૂલ જોઈએ આ બધી જ જે સુંદરતા છે એ ભૌતિક સુંદરતાના કેટેગરીમાં આવે છે ભૌતિક સુંદરતા તો જ્યારે છે જ જીવનમાં પણ શું ખાલી ભૌતિક સુંદરતાથી આપણને વ્યક્તિ સુંદર લાગે અને ત્યાં જ આપણે અટકી જતા હોઈએ છે મોસ્ટલી નહીં કારણ કે સુંદરતા જે બહારી કે ભૌતિક સુંદરતા છે એ આપણા માટે ઇનફ નથી જે વધારે આપણે સુંદરતા શોધીએ છીએ કોઈ પણ વ્યક્તિમાં કે કોઈ પણ વસ્તુમાં એ છે એક જાતની અસાધારણ કુશળતા અથવા તો પ્રતિભા વ્યક્તિમાં પણ આપણે આ સુંદરતા શોધીએ છીએ અને વસ્તુઓમાં પણ વસ્તુ ખૂબ સુંદર લાગતી હોય દેખાવમાં પણ જો એ બહુ જ કામની ના હોય કે લાંબી ના ચાલે બહુ જલ્દી તૂટી જાય તો આપણને એ વસ્તુ માટે કોઈ મૂલ્ય રહેતી નથી વ્યક્તિ ખૂબ જ સુંદર લાગે છે બહારથી પણ જો એનો સ્વભાવ સારો ના હોય કે એ બહુ કુશળ ના હોય કે એની આંતરિક પ્રતિભા બહુ જ સારી ના હોય તો આપણને એ બહુ જ અપીલિંગ નથી લાગતું જેમ કે આપણે જોઈએ છીએ કે આ જે રોટલી બની છે એ ખૂબ સરસ બની છે એટલા માટે આપણે એ કૂકની કે એ જેણે બનાવી છે રોટલી એની કુશળતા ઉપર આપણે પ્રશંસા કરીએ છીએ ક્લાસિકલ ડાન્સ એની આપણે ખૂબ જ પ્રશંસા કરીએ છીએ કારણ કે આ કોઈ સાધારણ કુશળતા નથી આ અસાધારણ કુશળતા છે મોબાઈલ ફોન મોબાઈલ ફોનને આપણે આ સ્માર્ટ ફોન સ્ટાઇલો સાથે જે જોઈએ છે એની જે યુટિલિટી છે એની ઉપયોગિતાથી આપણે ખૂબ જ ઇમ્પ્રેસ્ડ રહીએ છીએ ગ્રાફિક ડિઝાઇન જે મોટા મોટા બિલ્ડિંગો બને છે કે જે મોટી મોટી ઇમારતો બને છે એની પાછળની જે કુશળતા છે એક ડિઝાઇનરની એ ડિઝાઇનની કળાથી આપણે કેટલા ઇમ્પ્રેસ્ડ રહીએ છીએ આપણે જો ગૂંથણનું કામ કરીએ છીએ અને ગૂંથણની જે સ્કિલ કે કુશળતા છે પણ એની એ કુશળતાના બેઝિસ ઉપર કેટલાય સરસ સરસ ઊની કપડાં બની શકે છે એ પણ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છે આ જે ગાડી છે એ ખાલી દેખાવમાં સારી નથી એની ભૌતિક સુંદરતા જ બહુ સારી નથી પણ એ તમને ખ્યાલ છે કે ઈવી કાર છે ઈવી કાર એટલે પેટ્રોલથી નથી ચાલતી પણ એ ઇલેક્ટ્રિક વેહિકલ છે અને એ બેઝિકલી બહુ જ બધું પેટ્રોલ સેવ કરે છે કાર્બન ક્રેડિટ સેવ કરે છે એટલે એના જે ગુણ છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને સારા છે તાજમહેલ જોઈને જ આપણને ખૂબ સુંદર ફિલિંગ આવે શાહ અને મુમતાઝ મહેલની જો આપણે સ્ટોરી સાંભળીએ તો આપણને વધારે તાજમહેલ માટે ફિલિંગ આવે બીજું આ વ્યક્તિ છે એ આ વ્યક્તિ સાડી બહુ જ સારી રીતે પહેરાવે છે એમની કુશળતા સાડી પહેરાવામાં છે આપણને એમ થાય કે એમાં કઈ મોટી કુશળતા છે પણ એ કુશળતા એટલી બધી સારી છે કે એક વ્યક્તિને સાડી પહેરાવવા માટે ખાલી અડધો કલાકના એ પાંત્રીસ હજારથી બે લાખ રૂપિયા ચાર્જ કરે છે તે આ વ્યક્તિમાં એ કયા લેવલની એક્સેપ્શનલ કુશળતા હશે કે વ્યક્તિની શું પ્રતિભા હશે કે એ આટલી સારી રીતે પોતાને પ્રોજેક્ટ કરી શકે છે સો જે સુંદરતા છે આપણે કન્ક્લુડ કરીએ છીએ કે ખાલી ભૌતિક સુંદરતા ઇમ્પોર્ટન્ટ નથી પણ જે અસાધારણ કુશળતા છે દરેક વ્યક્તિમાં કે દરેક વ્યક્તિની જે પ્રતિભા છે એ પણ એ વ્યક્તિની ખૂબ જ એનું મહત્ત્વ વધારે છે કે વસ્તુ પણ આપણે જોઈ જેમ કે કાર જોઈ કે કેક જોયું કે એની જે બેઝિકલી એની જે કુશળતા છે એની પાછળની જે ઉપયોગીતા છે એ એની સુંદરતામાં ઉમેરો કરે છે ત્રીજો જે આપણે જોઈએ એ છે ખાલી કુશળતા અને સુંદરતાથી આપણને મન નથી ભરાતું આપણે જો એને વધારે ડિટેલમાં જોઈએ સદ્ગુણ અથવા નૈતિક ભલાઈ કે નૈતિક ગુણ જે વ્યક્તિમાં હોય છે તે પણ વ્યક્તિને ખૂબ સુંદર રીતે સામે પ્રોજેક્ટ કરે છે તમને બે ઓફિસ દેખાય છે એક વ્યક્તિની ઓફિસ ખૂબ જ પેપરોથી ભરાયેલી છે અને ખૂબ જ અવ્યવસ્થિત છે અને બીજી ઓફિસ જે જોઈએ છે એમાં વ્યક્તિ એકાગ્રતાથી કામ કરી શકે છે કારણ કે એ ઓફિસ ખૂબ જ સુઘડ અને ખૂબ જ વ્યવસ્થાથી બનેલી છે અને રાખેલી પણ છે તો તમને શું લાગે છે કઈ ઓફિસમાં આપણને કામ કરવાની વધારે મજા આવશે જેમાં ઓછા પેપર છે અને એ સારી રીતે વર્ક કરી શકે છે કમ્ફર્ટેબલી રાઇટ ઓછા પેપર્સ છે અને જેમાં કમ્ફર્ટેબલી વ્યક્તિ વર્ક કરી શકે છે આપણને જોઈને જેવું લાગે કે આટલી અવ્યવસ્થિત ઓફિસમાં તમે કામ સારી રીતે ના કરી શકો બીજું પિક્ચર તમે જે જોવો છો એમાં તમે જોવો છો કે એક હોસ્પિટલ છે હોસ્પિટલમાં જ્યારે એક પેશન્ટને લાવવામાં આવી રહ્યો છે ત્યારે નર્સિંગ સ્ટેશન ઉપર લોકો વાતોચીતો કરી રહ્યા છે મસ્તી કરી રહ્યા છે એની બાજુમાં જે પિક્ચર છે એમાં જ્યારે પેશન્ટ આવી રહ્યો છે ત્યારે ડૉક્ટર સામે જઈને અને એમની સાથે વાત કરી રહ્યો છે જ્યાં નર્સિંગ સ્ટેશન ઉપર પણ પેશન્ટ કે પેશન્ટના રિલેટિવ સાથે વાતચીત થઈ રહી છે બીજા વ્યક્તિ ફોન પર મોટેથી વાત કરવાની જગ્યાએ જે મેગેઝિન છે એની ઉપર શાંતિથી વાંચી રહ્યા છે અને ત્યાં ખૂબ જ સાયલન્સ છે અને ખૂબ જ એક પ્રોફેશનલ એન્વાયરમેન્ટ છે એટલે જ્યારે તમે કોઈ હોસ્પિટલમાં જાઓ ત્યારે તમને બે ઓપ્શન્સ આપવામાં આવે ત્યારે તમને નેચરલી કયું ઓપ્શન વધારે ગમશે શાંત વાતાવરણ ચોખ્ખાઈ હોય તે ચોખ્ખાઈ હોય શાંત વાતાવરણ હોય બીજું તમે શું નોટિસ કર્યું કોઈ દર્દી બીમાર હોય ને એના પાસે ડોક્ટર તરત જ એનું કામ કરી લે તો એ વધારે સારું કહેવાય યસ તમે સામેથી દર્દી આવી રહ્યું છે તો બધા એ દર્દી તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે નહીં કે પોતાની વાતોમાં અને પોતાની ગોસિપમાં અંદર ખોવાયેલા છે વેરી ટ્રુ આપણને ડેફિનેટલી બીજું જ સેટઅપ વધારે ગમવાનો છે હવે એ જે સેટઅપ છે એ ક્યાંક ક્યાંક અનુશાસનથી રિલેટેડ છે શિષ્ટથી રિલેટેડ છે કે એ મૌનથી રિલેટેડ છે સ્વચ્છતાથી રિલેટેડ છે એટલે ઓર્ગેનાઇઝ્ડ રહેવું ખાલી અને એથે બ્યુટી કે ભૌતિક સુંદરતાથી આપણું મન નથી ભરાતું પણ એની પાછળ જે વેલ્યુઝ છે કે ગુણો છે એનાથી પણ આપણને ખૂબ આનંદ મળે છે બીજું જે આપણે જોવો છો કે બાળક એક બાળક છે કે જે ખાલી ટાવર કે જે બિલ્ડિંગ્સ છે એ તોડવામાં અને વસ્તુઓ અસ્તવ્યસ્ત કરવામાં માને છે અને બીજું જે બાળક છે એ બધું સરખું કરે છે એટલે જ્યારે કોઈ બાળક સરખું કરતું હોય વસ્તુઓ ઓર્ગેનાઇઝ રાખતું હોય ત્યારે એ બાળક આપણને વધારે વાલું લાગે આપણને લાગે કે ના એ વ્યવસ્થિત છે અને વધારે વ્યવસ્થાથી જીવન વિતાઈ રહ્યું છે છેલ્લું આપણે જે જોઈએ છે કે એક બાળક છે કે જ્યાં બધે કચરો ફેલાઈ રહ્યું છે અને બીજું બાળક છે એ બહુ જ માઇન્ડફુલી કે કોન્શિયસલી કચરો શોધીને કચરાના ડબ્બામાં નાખી રહ્યું છે સુંદરતા પાછળની જે નૈતિકતા છે કે જે એના સદ્ગુણ છે એ પણ એ વ્યક્તિને ખૂબ જ સુંદર બનાવે છે સો આપણે જ્યારે વ્યક્તિના બારામાં હવે વિચારીએ તો ઓફકોર્સ આપણે ત્રણ વસ્તુ સામે આવી રહી છે એક તો ભૌતિક સુંદરતા એક અસાધારણ કુશળતા કે ટેલેન્ટ જેને જે આપણને વ્યક્તિનું ગમે પણ એનાથી આગળ જે આપણે વિચારીએ એ નૈતિકતા વ્યક્તિની એટલે જ્યારે આપણે સુંદરતાના બારામાં વિચારીએ તો એ લેવલ એનું વધતું જાય જો તમે ખાલી ભૌતિકતા ઉપર ના અટકી જાઓ અને કુશળતા એનું ધ્યાનમાં રાખો કુશળતા પણ ના અટકી જાઓ અને એની નૈતિકતાને પણ તમે ધ્યાનમાં રાખો તો દરેક વ્યક્તિમાં જો આ ત્રણેય ટાઈપની સુંદરતા હશે તો તમને ખૂબ ગમશે જેમ કે હવે આ આપણે જે મૂવીઝ જોઈએ છીએ

એનું અર્થ કાઢું તો ઓફકોર્સ એ મુવીમાં ખાલી જે સ્ટાર છે એ બહુ સારા છે તમારો ફેવરેટ સ્ટાર આમિર ખાન છે એટલા માટે જ કદાચ નહીં હોય પણ મૂવી જે એનું શીર્ષક છે કે જે એની પાછળ એનું એક લેસન તમને આપી રહ્યું છે અને એ જનતાને કેટલી હદ સુધી ટચ કરી રહ્યું છે અને એમાં એની કેટલી ઉપયોગિતા છે રાઈટ તમારી ચોઈસ હશે તમારું મૂડ હશે તો તમને જબવી મેટ બી ગમશે ઇટ ઇઝ અ વેરી બ્યુટિફુલ રોમેન્ટિક સ્ટોરી અને તમને ટાઈગર ઇન દા હે ગમશે બીકોઝ એમાં બહુ જ સ્ટ્રોંગ પર્સનાલિટીના બારામાં વાત થઈ રહી છે દરેક મૂવી તમે જે ચોઈસ કરો છો એ બેઝિકલી તમારી મૂડ ઉપર કે તમારી ચોઈસ કે તમારી પર્સનાલિટી ઉપર તમે ચૂઝ કરો છો પણ જો તમને બધા જ આ મૂવીઝ જે સ્લાઇડ ઉપર હતા એ ગમતા હોય તો અલ્ટિમેટલી તમે શું જોશો કે એક તો ભૌતિક સુંદરતા કે મૂવી બનવામાં જોવામાં કેવું હતું પછી એમાં કોણ સ્ટાર છે અને કેટલો કુશળ છે એ એક્ટર તો આમિર ખાન આમ પણ બહુ કુશળ એક્ટર તરીકે ઓળખાવામાં આવે છે અને પછી આપણે ની પણ કુશળતાના બારામાં વિચારીએ આપણે સ્ટોરીની કુશળતાના બારામાં વિચારીએ અને એ જે સોશિયલ મેસેજ આપે છે એની કુશળતા એ નૈતિક સોશિયલ મેસેજ જે આવી રહ્યો છે તો મોસ્ટલી તમને બધાને કે મને પણ આપણે વોટિંગ કરીએ તો મેક્સિમમ વોટ્સ તારે જમીન પર કેમ જઈ રહ્યું છે કારણ કે આ ત્રણેય લેવલની સુંદરતાને એ પાસ કરે છે ડુ વી અગ્રી વિથ ધીસ યા દેટ્સ અમેઝિંગ તો એ જ વસ્તુ આપણને અહીંયા પણ દેખાશે કે બે લીડર્સ છે એક હિટલર છે અને એક ગાંધીજી છે તો હિટલર પણ એક લીડર હતા ગાંધીજી પણ એક લીડર જ હતા અને બે પોતપોતાની રીતે ખૂબ કુશળ હતા પણ ગાંધીજી આપણને કેમ વધારે પ્રિય લાગે છે કારણ કે એમના નૈતિક નેચર એમના નૈતિકતાને કારણે જે હિટલરમાં નહોતી ખૂબ જ કમ્પેશનેટ લીડર હતા ગાંધીજી ખૂબ જ યુનિટીમાં બિલીવ કરતા હતા અને બહુ જ એવા ગુણ હતા એમનામાં જે હિટલરમાં નહોતા સે કરુણા નહોતી એમનામાં અને અમુક અમુક એવા ગુણ નહોતા કે જે આપણે લીડરમાં આપણે હંમેશા શોધીએ બીજું આપણે જે જોઈએ છે કે પંક્ચ્યુઆલિટી પંક્ચ્યુઆલિટી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નૈતિક ગુણ છે આપણને એવું લાગે કે વ્યક્તિ સમય પર પહોંચે તો આપણને વ્યક્તિ વધારે સારું લાગે તો દરેક રોજ તમે કોઈ વ્યક્તિને બસની પાછળ દોડીને અને હાફતાં હાફતા બસ પકડતા જુઓ તો એના બારામાં તમે શું વિચારો અને એની સામે એક વ્યક્તિ એવો છે કે જે પાંચ દસ મિનિટ પહેલાં બસના ટાઈમ પ્રમાણે પહોંચી જાય પહેલાં અને ક્યુમાં ઊભો રહે અને શાંતિથી બસને બોર્ડ કરે તો એ વ્યક્તિનું માઇન્ડ કેવું હશે એ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હશે એ આપણે વિચારીએ તો ઓફકોર્સ આપણને જે ક્યુમાં ઊભી રહી અને સારી રીતે પંક્ચ્યુઆલિટીથી પહોંચે તે જ વ્યક્તિ આપણને ગમવાનું છે સમયનિષ્ઠ વ્યક્તિ કે સમયને પાબંદ રાખે તે વ્યક્તિ બીજું આપણે જે પિક્ચર જોઈએ છીએ ખૂબ જ એક આડસું છોકરું છે અને બીજું જે છે એ ખૂબ જ મહેનતું કે સક્રિય છોકરું છે તો ઓબ્વિયસલી આપણને કયું બાળક વધારે ગમવાનું છે મહેનતું કે સક્રિય આપણને આડસું વ્યક્તિ કે આડસું બાળક ગમવાનું જ નથી કે જે ટાઈમ વેસ્ટ કરે રાઈટ તો આ બધી જે છે એ નૈતિક ગુણો છે જેનાથી વ્યક્તિ સુંદર બને છે એ વ્યક્તિમાં ભૌતિક સુંદરતા હોય કે ના હોય પણ જો નૈતિક સુંદરતા હશે તો એ વ્યક્તિ આપણને વધારે સુંદર લાગવાનું જ છે ત્રીજું એ જ વસ્તુ આપણે વ્યક્તિ કરતાં વધારે હવે વસ્તુઓના પોઈન્ટ ઓફ વ્યૂથી બી સમજીએ તો આ કયું ઝાડ છે લીમડાનું ઝાડ છે યસ લીમડાનું ઝાડ કોને ગમે હું નાની હતી તો લીમડાનું ઝાડ મને નહોતું ગમતું કેમ કારણ કે લીમડો ખૂબ જ કડવો હોય પણ લીમડાનું ઝાડ આજે મને ખૂબ જ સુંદર લાગે છે લીમડાના ઝાડમાં એની સુંદરતાની સાથે સાથે એની ગુણવત્તા બહુ સારી છે ગુણવત્તાના લીધે આપણને લીમડાનું ઝાડ ખૂબ જ સરસ લાગે છે ફટાફટ આપણે એક એક ગુણવત્તાના બારામાં વિચારીશું કઈ ગુણવત્તા છે એના પાંદડા જે કડવા હોય છે જેના કારણે આપણા કેટલા પણ શારીરિક રોગો એનાથી મટી જાય છે મેડિસિન તરીકે યુઝ થાય છે એ લીમડાના ચૈત્રમાં જે મોર આવે ને એ પીવાથી તમને બાર માસિક બીમારી ના બીમાર ના પડો એનું છાયડો પણ સરસ થાય છે માણસો અથવા પ્રાણીઓ પણ એના નીચે બેસી શકે યસ એનું છાયડો પણ આપણને ખૂબ મદદ આપે છે લીમડાના લાકડામાંથી ફર્નિચર બનાવવામાં ઉપયોગ થાય છે હા અને એમાં ઉધઈ નથી પડતી યસ તેની ડાળીમાંથી દાંતણ તરીકે યુઝ થાય છે એની છાલ ઘસીને કોઈ પણ જગ્યાએ બાળકને કે કોઈને લગાવવામાં આવે તો એન્ટીબાયોટિક તરીકે બહુ સારું કામ કરે છે લીમડો કડવો હોવાથી એના પાંદડાનો લેપ કરીને ફેસ પેક તરીકે એનો ઉપયોગ થાય છે તેલ તેલ પણ પણ બનાવવામાં આવે છે તો તમે જુઓ કે એટલી બધી ગુણવત્તા છે લીમડાના ઝાડમાં કે આપણને એ હવે ખૂબ જ સુંદર લાગે છે એના છાયણાથી માંડીને એના ફૂલ એના ફળ એના લીવ્સ એના પાંદડા એની ડાળી એનું થળ બધું જ આપણને એક એક વસ્તુ એની ઉપયોગિતા જોઈ રહ્યા છે અને એનાથી એ આપણને કેટલું બધું સુંદર અને પ્રિય લાગવા લાગ્યું છે ખાલી વ્યક્તિઓ નહીં પણ વસ્તુઓને પણ આપણે જો સુંદર માનીએ તો આપણે એમાં ભૌતિક સુંદરતા તો આપણને દેખાઈ જ રહી છે જેમ કે લીમડાના ઝાડ પણ જ્યારે મોટું થઈ જાય ને ખૂબ વિશાળ થઈ જાય આપણે એની ગુણવત્તા જ્યારે જોઈએ ત્યારે આપણને વધારે સુંદર લાગવા લાગે છે એવી રીતે જ વ્યક્તિ જે ખૂબ સુંદર હોય એની ભૌતિક સુંદરતાથી તો આપણને એ સારું લાગે જ છે પણ જ્યારે આપણે એની કુશળતા જોઈએ એની ગુણવત્તા જોઈએ તો આપણને એ વધારે સારું લાગવા લાગે છે તો દર્શક મિત્રો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે સુંદરતા અને શ્રેષ્ઠતા માટેની પ્રશંસાનો અર્થ સમજી રહ્યા છીએ જીવનના તમામ ક્ષેત્રોમાં જો તમે નોંધ લેશો અને પ્રશંસા કરશો ભૌતિક સુંદરતાની અન્ય લોકોની અસાધારણ કુશળતા અથવા કે પ્રતિભાની અને સદ્ગુણ અથવા નૈતિક ભલાય કે ગુણવત્તાની પાત્રના ચરિત્રની જ્યારે તમે નોંધ લેશો અને એ આપણને સારું લાગશે કે પોઝિટિવ લાગશે તો ડેફિનેટલી આપણે સમજી રહ્યા છીએ કે એ સુંદરતા અને શ્રેષ્ઠતા માટેની પ્રશંસા છે આનો સમાવેશ ક્યાં થઈ શકે જીવનમાં દરેક વસ્તુમાં થઈ શકે કુદરતના બારામાં આપણે વાત કરી સાહિત્યના બારામાં વાત કરી ડિઝાઇન કળા ગણિત વિજ્ઞાન રોજિંદા અનુભવો જે સારી રીતે કાર્ય કરે છે લોકો એ લોકોનું એની નૈતિકતા જે દેખાય છે આ બધું જ જે છે એ આપણને સુંદરતા અને શ્રેષ્ઠા માટેની પ્રશંસાનો અર્થ સમજાવે છે જો તમને જાણવું હોય કે તમે તમારામાં આ લાક્ષણિકતા છે કે નહીં અને એ તમારે તપાસવી હોય તો આ બધા પ્રશ્નોનો તમારી પાસે શું જવાબ આવી રહ્યો છે એ તમે પોતાની રીતે ચેક કરી શકો છો મને નીચેની બાબતોનું અવલોકન કરવામાં ખૂબ આનંદ થાય છે ભૌતિક સુંદરતા અન્ય લોકોની કુશળતા અને પ્રતિભા સદગુણ અને નૈતિક સુંદરતા અથવા તો ગુણવત્તા શું આ બધાની જ અવલોકન કરવાથી તમને આનંદ થાય છે બીજું તમે ચકાસી શકો કે હું વિશ્વની સુંદરતા અને લોકોના કૌશલ્યને જોઉં છું અને તેની કદર કરું છું એનો બી જવાબ તમને હા આવે તો તમારામાં આ લાક્ષણિકતા છે હું કોઈની પાસે બિન વાસ્તવિક અપેક્ષાઓ નથી રાખતો કે નથી રાખતી હું મારી આસપાસના કુદરતી વિશ્વની સુંદરતા માટે આભારી છું હું અન્ય લોકોની કુશળતા અને લાક્ષણિકતાઓની પ્રશંસા કરું છું અને એ મારા વિરોધીઓ હોય તો વિરોધીઓની પણ કુશળતા અને લાક્ષણિકતાઓની પ્રશંસા કરું છું જો હું એ વ્યક્તિ હોઉં તો મારામાં આ લાક્ષણિકતા છે જીવન ખૂબ ઝડપથી આગળ વધી જાય છે હું એવું માનું છું કે જો હું અટકીને આસપાસ નહીં જોઉં તો હું કદાચ કંઈક ચૂકી જઈશ અને એવું તમે માનતા હોવ તો તમારામાં લાક્ષણિકતા છે અને તમને એવું પણ લાગતું હશે કે હું અટકીને ક્યાંક ક્યાંક જોઉં અને માંડું મારી આજુબાજુના કુદરતને તો આ લાક્ષણિકતા મને ખૂબ જ પ્રશંસા આપે છે જ્યારે હું સંગીતનો સુંદર ભાગ સાંભળું છું ત્યારે મને ઉત્તેજના મળે છે એનો અર્થ એ જ થયો કે જો આનો હા આપણો હશે જવાબ તો તમારામાં આ લાક્ષણિકતા છે અન્ય લોકોની ચારિત્ર્ય શક્તિઓ જોઈને મને વધુ સારી વ્યક્તિ બનવાની પ્રેરણા મળે છે જો આ બધા જ પ્રશ્નોનો તમારી પાસે હાનો જવાબ હશે તો તમારામાં આ લાક્ષણિકતા છે તમારા મનમાં એવો પણ વિચાર આવતો હશે કે અમુક પ્રશ્નોનો હા છે જવાબ અમુકનો નથી તો એનો અર્થ એ પણ થયો કે હા તમારામાં આ લાક્ષણિકતા છે પણ તમે એને એટલી બધી સારી રીતે વિકસાવી નથી સો આ બધા પોઈન્ટ્સથી તમને ખ્યાલ આવી ગયો કે તમારે શું બધું વધારે કરવાનું છે રોજિંદા જીવનમાં

કરી રહ્યા છે કે નથી કરી રહ્યા તો એનું ખૂબ મહત્ત્વ છે આપણે કેમ એ બધું જ રોજના ધોરણ ઉપર ચેક કરવું જોઈએ અને કેમ આ લાક્ષણિકતાને આપણે આટલું મહત્ત્વ આપીએ છીએ જ્યારે આપણે સુંદરતા અને શ્રેષ્ઠાની પ્રશંસા કરીએ છીએ તો એ આપણને એક એવો ઇન્ડિવિજ્યુઅલ એક્સપિરિયન્સ આપે છે કે જેમાં આપણે આપણા જીવનમાં વિસ્મયતાનોની ની લાગણી પેદા કરે છે એ વિસ્મયતાની જે લાગણી પેદા થાય છે આપણામાં એનાથી આપણા જે રિલેશન્સ છે બીજા લોકો સાથે એ ખૂબ જ પોઝિટિવ થાય છે બીજું લાગણીઓ છે એ ખાલી વિસ્મયતા જ નહીં પણ પ્રશંસા અને નૈતિક ઉન્નતિ પણ આપે છે અને આપણને આપણી જાતને જ્યારે બી આપણા જીવનમાં કોઈ ટ્રબલ્સ આવે કે કોઈ પ્રોબ્લેમ્સ આવે ત્યારે આપણે ધ્યાન આજ લાક્ષણિકતા તરફ દોરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે જીવનમાં કેટલું બધું સારું સારું છે પોતાનું ધ્યાન દોરવા માટે ખાલી વ્યક્તિઓ જ નહીં પણ કુદરતમાં કેટલું બધું સારું સારું છે આપણું ધ્યાન દોરવા માટે અને એ જ ધ્યાન જે આપણે સારી વસ્તુઓ ઉપર દોરીએ છીએ એનાથી આપણે એક ક્ષણ માટે પોતાના જે પ્રોબ્લેમ્સ છે પોતાની જે વરીઝ છે એ આપણે એક ક્ષણ માટે ભૂલી જઈએ છીએ અને જ્યારે આપણે ભૂલી જઈએ છીએ ત્યારે આપણે પણ ખૂબ સારી હકારાત્મક લાગણીઓ ઉત્પન્ન કરીએ છીએ અને આપણે બી સારા તરફ વળી રહ્યા છીએ ત્રીજો આપણે જે જોઈએ છીએ એ આ લાક્ષણિકતા કૌશલ્યની પ્રશંસા પેદા કરે છે તો કૌશલ્યને મહત્વ આપવું બી તો ખૂબ જરૂરી છે જીવનમાં જો આપણે કૌશલ્યને મદદ નહીં આપીએ તો આપણું કાર્ય કે આપણી જે વસ્તુઓ આપણે બનાવીએ છીએ કે આપણે જે કાર્ય કરીએ છીએ કે આપણે જે સર્વિસ આપીએ છીએ એમાં કેવી રીતે આપણે આગળ વધીશું તો કૌશલ્યને આપણે મહત્ત્વ આપી શકીએશું જ્યારે આપણામાં આ લાક્ષણિકતા હશે તો જ ચોથું કે કોઈ પણ રીતની આપણને નૈતિક ભલાઈ ની કદર કરવી હોય કે નૈતિક ઉન્નતિ પેદા કરવી હોય તો એક આ જ લાક્ષણિકતાનો રસ્તો છે કે જેનાથી આપણે નૈતિક ઉન્નતિનો અનુભવ બી કરી શકીએ કે નૈતિક ઉન્નતિ માટે પણ આપણે પ્રેરણા લઈ શકીએ આપણે કુદરતની સુંદરતાને બી જોઈને લઈ રહ્યા છીએ જેમ કે એક જણે કહ્યું ઉગતો સૂરજ તો આપણને સૂરજ જેવું તેજ બનવું છે કોઈ કહે છે કે સુંદર મોર તો આપણને સુંદર મોર જેવું ઓમની પ્રેઝન્ટ બનવું છે કે પછી કોઈએ એમ કહ્યું કે લીમડાના ઝાડની ઉપયોગિતા તો આપણને આપણી ગુણવત્તા વધારવી છે તો ખાલી વ્યક્તિઓને જોઈને જ નહીં પણ આપણે કુદરતમાં આજુબાજુ જોઈને પણ આપણને પ્રેરણા મળે છે સારા બનવાની નિરાલીબેન આ તમામ ગુણો આપણે તો કેવી રીતે લેવા એ હવે સમજી શકીએ છીએ પરંતુ આ જ ગુણો બાળકોમાં નાનપણથી લેવડાવવા હોય તો એના માટે શું કરી શકીએ વેરી ગુડ ક્વેશ્ચન જો તમને બાળકોમાં નાનપણથી આ લાક્ષણિકતા વિકસાવી હોય તો એક સારું ક્લૂ એ છે કે તમે શું કરી શકો કે બાળકોને તમે પહેલેથી કુદરત સાથે રહેવાની પ્રેરણા આપો એ લોકોને જ્યારે તમે પિકનિક્સ માટે લઈ જાઓ કે વોક માટે લઈ જાઓ કે ફ્રી ટાઈમ માટે તમે એમને ટાઈમ સ્પેન્ડ કરવાની ઓપોર્ચ્યુનિટી આપો તો તમે એમને ગાર્ડનમાં જવાની પ્રેરણા આપો તમે એમને કુદરત સાથે રહેવાની પ્રેરણા આપો અને ખાલી જઈને અને ત્યાં ટાઈમપાસ નથી કરવાનો પણ તમે પાછા જ્યારે આવે ત્યારે એમની સાથે વાતચીત કરો કે એમણે શું નોટિસ કર્યું એમણે શેની નોંધ લીધી એમને શું ગમ્યું કુદરતમાં એમને શું ના ગમ્યું કુદરતમાં જ્યારે એ લોકો કુદરતના એક્સપિરિયન્સીસની વાત કરશે ત્યારે એ લોકો એકચ્યુલી કુદરતની સૌંદર્યમાં ખોવાયેલા હશે અને જ્યારે એ લોકો એ જોશે કે સૂર્યોદય સૂર્યાસ્ત વાદળો જોશે સૂર્યપ્રકાશની ઉપર એ લોકોનું ધ્યાન જશે હિમવર્ષા મેઘધનુષ વૃક્ષ ખરતા પાંદડા સુકાયેલા પાંદડા જે ચાદરની જેમ ધરતી પર પડ્યા છે પક્ષીઓનો અવાજ ફૂલ ફળ શાકભાજી કેટલી બધી વસ્તુઓ હોઈ શકે જેની ઉપર એ લોકો પોતાનું ધ્યાન દોરશે અને આ બધી જ વસ્તુઓના બારામાં એ લોકો આવીને વાતચીત કરશે તમારી સાથે એનું ફ્યુચરમાં શું કામ આવશે કે જ્યારે તેમની આસપાસની પરિસ્થિતિ બહુ અપ્રિય હશે કોઈકવાર એમને કંઈક નહીં ગમે અને કોઈકવારની રોજ એવું કંઈક ને કંઈક થશે કે એમના એમને અપ્રિય છે એ વસ્તુ કે પરિસ્થિતિ એમના માટે અપ્રિય છે ત્યારે જ્યારે તમે એમને એવું પ્રોત્સાહન આપજો કે આપો કે કાલે તમને શું ગમ્યું હતું એના બારામાં તમે વિચારો અને જ્યારે માનસિક ચિત્ર પોતાની અપ્રિય પરિસ્થિતિની વચ્ચે જ્યારે સુંદર માનસિક ચિત્ર એમના મનમાં પાછું લાવશે ત્યારે ઓલ ઓફ અ સડન એમના ઇમોશન્સ ચેન્જ થઈ જશે તો બાળક ખુદ એવો અનુભવ કરશે કે એમને અપ્રિય ફિલિંગ્સમાં રહેવાની મજા નથી આવતી પણ એમને જે પ્રિય લાગ્યું હતું એ ફિલિંગ્સમાં રહેવાની એમને વધારે મજા આવે છે અને રીતે એ લોકો પોતાના ઇમોશન્સ કરી આપણે લોકોના શબ્દો અથવા તો કાર્યો પાછળના ઈરાદા કેવા છે લોકોના એ શોધવા માટે તમે એને પ્રોત્સાહિત કરો ઘણી વાર મોટા કહેલી વસ્તુ એ લોકોને ના ગમે કે ફ્રેન્ડ્સે જે રીતે વાત કરી છે એ લોકોને ના ગમે તો તમે એમને પ્રોત્સાહિત કરો કે જે તમને કહેવામાં આવ્યું છે એ પાછળનું હેતુ શું હતું એ પાછળનું હેતુ એમની એમની ભલાઈ હતી કે એમની ભલાઈ નથી અને એમને એ શીખવાડવાની કોશિશ કરો કે સારું બોલવાથી લોકો તમારી સાથે સારા ઈરાદા નથી રાખતા પણ જો કઠણ બોલવાથી ખરાબ તો નહીં જ પણ કઠણ બોલવાથી એની પાછળના એ લોકોના નેક ઈરાદા છે જેમાં એ તમારી ભલાઈ ઈચ્છે છે તો એ પણ એક સુંદરતા ઉપર નોંધ દોરી જ કહેવાય તો ખાલી ઉપરની સુંદરતા ઇમ્પોર્ટન્ટ નથી પણ આંતરિક સુંદરતા હેતુ ઇન્ટેન્શન્સ કે એની પાછળના જે ઈરાદા છે એ સુંદર છે કે નહીં એનું પણ એમને ધ્યાન દોરવાની એમને પ્રેક્ટિસ આપો જો આટલી બે ત્રણ વસ્તુઓ એ લોકો નાનપણથી કરશે તો ઓટોમેટિકલી એ લોકોને સુંદરતા અને શ્રેષ્ઠતા માટેની પ્રશંસા ડેવલપ થવા જ લાગશે સેશનનો જે મેસેજ જે આપવા માંગુ છું એ સંપૂર્ણતાથી આપણે શ્રેષ્ઠતા તરફ આગળ વધવાનું છે જ્યારે મોટાભાગે બાળકો શ્રેષ્ઠતા અને સુંદરતા માટે જ્યારે પ્રશંસા કરતા હોય છે કે એમને બધી સુંદર અને શ્રેષ્ઠ વસ્તુઓ અને વ્યક્તિઓ ગમવા લાગે છે ત્યારે એક ટેન્ડન્સી એવી ડેવલપ થાય છે કે એ લોકોને બધું બહુ પરફેક્ટ ગમે છે એમની લાઈફમાં ઓકે એ લોકોને પોતાના જીવનમાં અને આજુબાજુના જીવનમાં પરફેક્શન માટે એમને ખૂબ જ આનંદ મળે છે પણ આજે એ ધ્યાન દોરવું ખૂબ અગત્યનું છે કે પરફેક્શન એ કોઈ ગુણ નથી પણ શ્રેષ્ઠા ગુણ છે અને એ લોકોને કહેવું ખૂબ જરૂરી છે જ્યારે તમે પરફેક્શનની પાછળ રહેશો ત્યારે પરફેક્ટ વસ્તુને પણ તમે પરફેક્ટ કર્યા કરશો અને એ પરફેક્શન ના સ્પાઈરલમાં કે વર્તુળમાં જો તમે ફસાઈ જશો તો તમને નેગેટિવ ઇમોશન જ ઊભા થવાના છે તમને પોતાના માટે એક સેલ્ફ ડાઉટ ઊભો થયા કરશે તમને ફ્રસ્ટ્રેશન આવશે જીવનમાં અને તમને એવું જ થયા કરશે કે તમે સારું કાર્ય નથી કરી શકી રહ્યા કારણ કે તમે પરફેક્ટ વસ્તુને પરફેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છો જો પરફેક્શન પાછળ ધ્યાન ના દોરવું હોય ને તમારે શ્રેષ્ઠા તરફ વધવું હોય તો તમારે કઈ ટેકનિક યુઝ કરવી જોઈએ તો જેપનીઝ ટેકનિક એક છે જે આપણને પ્રેરણા આપે છે પરફેક્શનથી શ્રેષ્ઠા તરફ જવા માટે એ ટેકનિકનું નામ છે કિનસુગી ગી જે છે કોઈ પણ બાઉલ બને છે કાચનું તો એ બાઉલ પહેલેથી જ કાચનું છે એટલા માટે સુંદર જ છે હવે જેમ કે પહેલું બાઉલ તમે જોવો છે બ્લેક કલરનું એ એની ઉપર ડેકોરેશન છે ફૂલ છે ડિઝાઇન ડ્રો કરી છે એ એ જે છે ચિત્ર એ સુંદર છે કે નથી સુંદર સુંદર છે રાઈટ હવે આ ઓલરેડી જે સુંદર બાઉલ છે એની ઉપર તમે વધારે ડેકોરેશન કરશો તો શું એ વધારે સુંદર થશે કે સુંદર જ રહેશે એ સુંદર જ રહેશે રાઈટ એ કંઈ વધારે સુંદર નથી થવાનો અને પ્લસ જો એ બનાવતા બનાવતા કોઈ કલર ક્યાંક રેડાઈ ગયો કે એ હાથમાંથી છૂટી ગયો અને તૂટી ગયું તો શું તમારો જીવનનો અંત આવી જવાના છે ના કદાચ એ જીવનનો અંત નથી આવવાનો પણ આપણે જીવનના બારામાં આગળ વધવા માટે વિચારવાનું છે તો એમાં આપણે શું જોઈ રહ્યા છીએ કે ભૂલો થઈ શકે રાઈટ જેપનીઝ ટેકનિક આપણને શું શીખવાડી રહી છે કિન્ઝુકી કે આપણાથી ભૂલો થઈ શકે એ બાઉલ તૂટી શકે પણ એ તૂટેલા બાઉલને આપણે ભેગું કરવાનું છે અને એ સાંધાઓ જે છે એને આપણે ડેકોરેટિવ મટીરિયલથી એટલે કે ગુણોથી કે લક્ષણિકતાઓથી આપણે એને સુંદર કરવાના છે આપણે જે તૂટી પડ્યા છે અમુક અમુક પરિસ્થિતિઓથી એમાં આપણે આપણને ભેગ પોતાની જાતને ભેગા કરવાના છે અને આપણે જે જીવનના તૂટેલા ભાગ છે એને આપણે આપણી લાક્ષણિકતાઓથી જેમ કે અહીંયા બાઉલમાં ગોલ્ડન કલર યુઝ કર્યો છે અને કોઈ બીજો સારો પીસ યુઝ કર્યો છે એને જોઈન કરીને અને એને સુંદર બનાવવા માટે તો મારી નજરોમાં બ્લેક બાઉલ જે છે અને બાજુનું ગ્રીન બાઉલ છે એમાં કોઈ ફરક નથી મને લાગે છે કે બે સુંદર છે પણ એ જે વધારે સુંદર મને ત્રીજું એટલા માટે લાગે છે કારણ કે એ તૂટેલું બાઉલ જે છે એ ભેગું થયું છે અને એ આર્ટિસ્ટિક મટિરિયલ થઈ ગયું છે એ મ્યુઝિયમમાં મૂકવા માટેનું મટિરિયલ થઈ ગયું છે અને એના જેવું સુંદર કદાચ બીજું જે રેડીમેડ બાઉલ છે એ ના પણ બની શકે અને એ થિંકિંગ પોતાના જીવનમાં અપનાવવા માટે આ લાક્ષણિકતા તમને ખૂબ મદદ કરશે કે તમે પરફેક્ટ થવાનું ના વિચારો પણ તમે શ્રેષ્ઠા તરફ આગળ વધવાની પ્રેરણા રાખો તો જ્યારે શ્રેષ્ઠા તરફ તમે આગળ વધવા માંગો તો તમારે શું કરવાની જરૂર છે કે તમારે દરેક ટાઈપના પ્રયત્નો કરવાની જરૂર છે કે તમે શ્રેષ્ઠતા તરફ આગળ વધો અને તમને સેટિસ્ફેક્શન થાય કે તમે કાર્ય સારું કર્યું છે બીજું તમે શું કરો કે જ્યારે તમારાથી ભૂલ થાય તો એ ભૂલોને તમે વ્યા પોતાની જાતને વ્યાખ્યાયિત ના કરવા દો ઓકે ડોન્ટ અલાવ ધોઝ મિસ્ટેક્સ ટુ ડિફાઈન યોર સેલ્ફ પણ એની જગ્યાએ તમે પ્રોસેસને એન્જોય કરો તમે જર્નીને એન્જોય કરો અને જ્યારે જર્ની હશે તો ભૂલો થવાની જ છે તમે આઉટકમ ઉપર ના પરફેક્સનેસ જે હોય છે આઉટકમ ઉપર કે આઉટપુટ ઉપર એનું ધ્યાન રાખે છે પણ જે એક્સેલન્સ પાછળ પોતાનું જે જીવન વિતાવે છે કે એક્સલન્સને જે પ્રશંસા આપે છે એ લોકો જર્નીને અને પ્રોસેસને પણ એન્જોય કરવાની બહુ જ પ્રેરણા રાખે છે અને જ્યારે જર્નીમાં તમે આટલું કાર્ય કરી રહ્યા છો તો તમારે સારું આઉટપુટ કે સારું આઉટકમ આવવાનું છે જર્નીમાં તમે બેલેન્સ રાખો પોતાના ફેમિલી સાથે તમે હસી ખુશીથી જીવન વિતાવો કે પછી તમે આજુબાજુની વ્ય વસ્તુઓને કે કુદરતને બી પણ તમે માંડી શકો તમે આરામ કરો તમે પોતાની હોબીઝ છે એને પણ તમે ઉમેરો પોતાની પ્રોસેસમાં અને ખાલી તમે તમારા કાર્ય અને કાર્યના આઉટકમ ઉપર ધ્યાન ના રાખો તો આનાથી તમે ક્યાંય અટકી નથી જતા અને જ્યારે ભૂલ થાય ત્યારે તમારું જીવન તૂટી નથી પડતું તમે તમારા સેલ્ફ ક્રિટિસિઝમમાં નથી પડી જતા અને તમે બહુ જ પોતાની જાતનું બી ધ્યાન રાખો છો તમે મજા કરો છો અને તમે તમારા સંબંધોને વિકસાવતા પણ આગળ વધો છો આઉટકમ તરફ પરફેક્શન જે છે એ ફિયર ઓફ ફેલિયરથી તમને આગળ વધવાની કોશિશ કરાવડાવે છે શ્રેષ્ઠા જે છે એ તમને અર્જ ફોર સક્સેસ એટલે તમને સક્સેસફુલ બનવાની પ્રેરણા આપે છે સક્સેસફુલ સાથે હેપીનેસ હોય ફિયર સાથે કોઈ દિવસ હેપીનેસ ના હોઈ શકે પરફેક્શન જે છે એ ફિયર ઓફ ફેલિયર કે ફેલિયરના ડરથી તમને આગળ વધવાની પ્રેરણા આપે છે અને જ્યારે શ્રેષ્ઠા જે છે તે તમને સક્સેસફુલ થવાની પ્રેરણા આપે છે સક્સેસફુલ જ્યારે તમે થાવ છો ત્યારે તમે ઓવરઓલ સક્સેસ જોવો છો જેનાથી તમે ખુશી તમને મહેસૂસ થાય છે પણ જ્યારે ડર છે તો ડરની સાથે ખુશીનો કોઈ જગ્યા જ નથી રાઈટ સો જ્યારે એક્સેલન્સ કરો છો ત્યારે તમે તમારી સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા માટે તમારા જાતને વિસ્તારો છો અને એ જ એક્સેલન્સ માટે તમે આજે પોતાના બાળકોને પણ પ્રેરણા આપી રહ્યા છો તો દર્શક મિત્રો આ હતી

અડલ્ટ તરીકે આ લાક્ષણિકતા તમને ખૂબ કામમાં આવી શકે કારણ કે તમારા માનસિક તણાવ અને પ્રોબ્લેમ્સ જે લાઈફમાં રોજના જીવનમાં આવી શકે એનાથી તો તમે વિકસ ઉપર આવી જ શકો પણ આ જે ટિપિકલ પ્રોબ્લેમ છે પરફેક્શનેસ થવાનો અને પરફેક્શનના વર્તુળમાં ફસાઈ જવાનો એમાંથી પણ તમે બહાર નીકળીને અને શ્રેષ્ઠતા તરફ પોતાનું જીવન આગળ વધારી શકશો ખૂબ ખુશ જીવન જીવી શકશો અને પોતે પણ બહુ જ હકારાત્મક અને ખુશ વ્યક્તિ બની શકશો જે બધાને બહુ જ પ્રિય રહેશે થેન્ક યુ સો મચ નિરાલીબેને આપણને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું જુદા જુદા ઉદાહરણો અને આપણી જ આસપાસ બનતી ઘટનાઓ વિશેની ચર્ચા દ્વારા નિરાલીબેન પંડિતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું દર્શક મિત્રો હવે સમય છે ગત અઠવાડિયાની ક્વીઝના વિજેતા જાહેર કરવાનો ગત અઠવાડિયાની ક્વિઝના વિજેતા છે દીપ્તિબેન જાદવ જિલ્લો આણંદ તાલુકો બોરસદ મીનાક્ષીબેન ઠુમ્મર રાજકોટ ગોંડલ પૂજાબેન પટેલ વલસાડ પારડી પલ્લવીબેન વાઘાણી ભાવનગર પાલીતાણા ગાયત્રીબેન સુથાર સાબરકાંઠા ઈડર જયાબેન મારુ જામનગર કાલાવડ દક્ષાબેન દલવાડી સુરત સુરત ભાવનાબેન સોલંકી કચ્છ ગાંધીધામ જલપાબેન દવે ગીર સોમનાથ તાલાલા જાનકીબેન રામાનંદી પાટણ શંખેશ્વર આ દસે વિજેતાને ખૂબ ખૂબ અભિનંદન દર્શક મિત્રો આવી જ રીતે આપ અમારો આ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી નિહાળી ક્વીઝના પ્રશ્નોના જવાબ આપી વિજેતા બનતા રહેશો કાર્યક્રમના અંતમાં હું આપ સૌ દર્શક મિત્રોનું આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર Thank you.